તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈએ. દાખલો ખૂબ મોટો છે, લગભગ અડધા કલાકનો એક દાખલો છે, એટલે વ્યવસ્થિત સમજી લઈએ. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવે છે. જે મૂળ ઝડપ હોય એનાથી 10મા ભાગની ગુમાવે છે. દાખલા તરીકે ઝડપ જો 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 10મો ભાગ એટલે 20 ભાગ્યા 10 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ ગુમાવે એટલે કેટલી રહે બાકી? 18 મીટર પ્રતિ સેકન્ડ રહે. મૂળ ઝડપનો 10મો ભાગ યાદ રહે, મૂળ ઝડપ ધારો 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એનો 10મો ભાગ કરો તો 20 ભાગ્યા 10 એટલે 2 થાય કે નહીં? એટલી ગુમાવે છે એટલે 2 બાદ કરવા પડે, તો 20માંથી 2 બાદ કરો તો નવી ઝડપ કેટલી મળે બોલો? 18 મીટર પ્રતિ સેકન્ડ મળે. કેટલી મળે? 18 મીટર પ્રતિ સેકન્ડ મળે. એટલે 10મા ભાગની ગુમાવે છે એના પર ધ્યાન આપવાનું, બરાબર? તો દડાની આ ગતિ માટે ટી બરાબર 0 થી ટી બરાબર 12 સેકન્ડ માટે ઝડપ અને સમયનો આલેખ દોરો, એટલે કે વી વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે આપણે. એક તો ઝડપ લેવાની, વાય એક્સ ઉપર ઝડપ લઈશું અને એક્સ એક્સ ઉપર સમય લઈશું. તો એનો મતલબ એ કે દરેક કેસ માટે આપણે ઝડપ શોધીશું, પણ કેટલાથી કેટલા સમય માટે? 0 થી 12 સેકન્ડ માટે. તો ગણતરીની શરૂઆત કરીએ. આટલેથી દડો આમ ઊંચાઈથી આમ ફેંકવામાં આવે છે, આ રીતે મુક્ત પતંગ કરવામાં આવે છે. દડોમાં શું ટપ્પા થાય ને, ત્યારે આમ ટપ પડે અને પછી ઉપર આવે, આવે એટલે 10મા ભાગની ગુમાવે, ફરી પાછું નીચે જાય, જે હોય એને 10મા ભાગની ગુમાવે, ફરી પાછું ઉપર આવે, આમ આમ ટપ્પા પડે. એટલે કેટલે સેકન્ડ સુધીનું કામ કરવાનું? તમારે 0 સેકન્ડથી 12 સેકન્ડ માટે વી વિરુદ્ધ ટીનો આપણે આલેખ દોરવાનો છે. એનો મતલબ એ છે કે દરેક કેસ માટે વી શોધવું પડશે ને દરેક કેસ માટે ટી શોધવો પડશે. ઊંચાઈ શરૂઆતની આપી દીધી છે 90 મીટર, પડતો મૂકવામાં આવે છે એવું કીધું છે એટલે મુક્ત પતંગ કરવામાં આવે છે, એટલે પ્રારંભિક વેગ V0 = 0 લઈ લેવાના. ચલો દાન ગણતરીની શરૂઆત કરી દઈએ. દરેક કેસ માટે વી ટી શોધવાનો યાદ રાખજો, કારણ કે આમ ટપ્પો પડે પહેલી વખત નીચે આવશે, બીજી વખત આમ ઉપર જશે, પછી આમ નીચે આવશે, પછી ઉપર જશે, નીચે આવશે. એના માટે તમારે ઝડપ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. શાનો આલેખ દોરવાનો છે? ઝડપ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. તો આલેખની આપણે શરૂઆત કરીએ. જે માહિતી આપી છે એ માહિતીનું આપણે લિસ્ટ બનાવી દઈએ. થોડું બરાબર દેખાતું નથી, એક જ મિનિટ હો. હા, હવે કમ્પ્લીટ દેખાય છે. ઓકે, યસ. હવે આપણે શરૂઆત કરીએ. શરૂઆતની વાત કરીએ, ઊંચાઈ આપી દીધી છે, ઊંચાઈ H = 90 મીટર, પ્રારંભિક વેગ V0 = 0 મીટર પ્રતિ સેકન્ડ, અથડાય એટલે અંતિમ વેગ શોધવો પડશે કારણ કે એનો 10મા ભાગનો ઘટે છે, અને પ્રવેગ કેટલો લેવાનો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ² લેવાનો, અને સમય TA શોધવાનો છે. આટલી માહિતી પરથી V શોધી કાઢો, એનો ઉપયોગ કરો. આ HHD થાય, ડી મળી ગયા પછી ટી તો મળવાનો જ છે કે? તો ચાલો આટલી માહિતી આપી જાય, 1, 2, 3 ત્રીજી શોધવાની, 4થી આલી. આ 4 માહિતી ઉપરથી તમને વી મળે કે ના મળે? કઈ સૂત્ર આવશે બોલો? આપણે સૂત્રો લખું છું, ગતિ સમીકરણના સૂત્રો લખીએ તો એક સૂત્ર છે V² - V0² = 2AD, એક સૂત્ર છે D = V0T + 1/2 AT² અને ત્રીજું સૂત્ર છે V = V0+AT. ચલો આ 3 સૂત્રોમાંથી કઈ સૂત્ર આવે તમે નક્કી કરો. આટલી માહિતી આપી છે, ડી આપી દીધા છે, V0 આપી દીધા છે, વી શોધવાના છે એ આપી દીધા છે. આ 4 માહિતી માટે કયું સૂત્ર આવશે? ચલો આ આવે નક્કી કરજો. તમે કહેશો કે ના પહેલું જ આવે એવું કહો ને, તમે નક્કી કરી દીધું કે નહીં? તમે પહેલું આવે કે ના આવે જો માહિતી આપી એ પ્રમાણે, તો યસ પહેલું જ આવે. તો આપણે લખી દઈએ V² - V0² = 2AD. તો V² - V0² ની જગ્યાએ 0, 2 × A ની જગ્યાએ 9.8, ડીની જગ્યાએ 90. કેલ્ક્યુલેટર માટે આનું આપણે ગુણાકાર કરી દઈએ, 9.8 × 2 × 90 કરો. ચલો કેલ્ક્યુલેટરની મદદથી આપણે આટલો ગુણાકાર કરી દઈએ. તો કેલ્ક્યુલેટર ક્યાં ગયો? એક જ મિનિટ હો. ચલો ગુણાકાર કેટલો થશે? 9.8 × 90 × 2 કરો, 90 × 2 = 180,
180 गुणिया 9.8 कर दिए, तो 180 गुणिया 9.8 1764 थाय, केटला थाय 1764। आ v स्क्वायर नी किंमत मळी, आनो वर्गमूल लईए तो v बराबर शुं थशे, 1764 नो आपणे वर्गमूल लईए तो चलो 1764, चलो वर्गमूल में लखी दिए 1764, चलो केटलुं थशे 42 थाय, केटलुं थाय 42, तो v नी किंमत लगभग 42 मळे छे। चलो v नी किंमत आपणे मळी गई 42। હવે એના માટેનો સમય શોધી કાઢી, કારણ કે v વિરુદ્ધીનો આલેખ દોરવાનો છે એટલે આપણે સમય શોધવો પડશે કે હવે સમય શોધવા માટે v ની કિંમત આપી દીધી છે, ચલો 42, તો કઈ સૂત્ર આવશે બોલો, લગભગ 42 જેટલું થાય છે બરોબર। v બરાબર v0 + at છે, ચલો આનો સૂત્ર વાપરો, તો હવે v બરાબર v0 + at, તો v0 ની જગ્યાએ કેટલા મૂકી દઈશું 0, a ની જગ્યાએ 9.8 અને t ની જગ્યાએ શોધવાના v ની કિંમત 42 મૂકી દેવો, તો 42 મીટર પ્રતિ સેકન્ડ આ એકમ લખવાનો, યાદ રાખવાનો એકમ લખવો પડે, એ ભૂલ થવી ના જોઈએ, તો t બરાબર 42 ભાગ્યા 9.8 કરી દો। ચલો 42 ભાગ્યા 9.8 કરજો, કેટલી માહિતી કેટલું મૂલ્ય મળે બોલો, ચલો 42 ભાગ્યા 9.8 કરી દઈએ આપણે, તો 42 ભાગ્યા 9.8 મજૂરીનો દાખલો છે, કેવો દાખલો છે મજૂરીનો દાખલો, તો લગભગ 4.3 થાય છે, કેટલું થાય છે એપ્રોક્સિમેટ 4.3 સેકન્ડ। તો એનો મતલબ એ થયો કે અહીંથી આમ પડે 90 મીટર ઊંચાઈ, સમજી લો, આ અહીંથી સમજી લઈએ ને આપણે 90 મીટર ઊંચાઈ, તો અહીંથી આમ પડે ને, તો એના માટે જ્યારે નીચે પહોંચે ને એટલે વેગ આટલો હોય અને સમય આટલો થાય, પણ જેવો પડે આ તો બોલ છે, સમજી લો કૂદકો આમ ટપ્પો પડે એટલે ઉપર જાય અને ઉપર જાય એટલે 10મા ભાગનો વેગ ગુમાવે, તો હવે એક ફર્શ ઉપર અથડાયા પછી, સના પર અથડાયા પછી, ફર્શ ઉપર અથડાયા પછી દસમા ભાગનો વેગ ગુમાવે છે, ચલો ફર્શ પર અથડાયા પછી દસમા ભાગનો વેગ ગુમાવે છે, તો શું કરશે બોલો, ફર્શ ઉપર અથડાયા પછી દસમા ભાગનો વેગ ગુમાવે, તો ચલો દસમા ભાગનો વેગ ગુમાવે છે, તો એનો આલેખ દોરી છે, તો કેવો આવશે બોલો, ફર્શ ઉપર અથડાયા પછી દસમા ભાગનો વેગ ગુમાવે, તો હવે નવો વી જીરો મળશે, વી નો દસમો ભાગ ગુમાવે તો વી ભાગ્યા દસ, દસમોથી એટલે નવ વી ભાગ્યા દસ થાય, વીની કિંમત 42 મૂકી દો, તો 9 ભાગ્યા 10 ગુણ્યા વી બરાબર 42, ચલો આનું સાદું આપજો, 9 ભાગ્યા 0.9 ગુણ્યા 42 કરવા પડે કે નહીં, તો 0.9 ગુણ્યા 42 કરી દઈએ, ચાલો દાખલો આખો કેવો છે બોલો, તો મજૂરીનો દાખલો 42 ગુણ્યા 0.9 37.8 થાય। હવે જ્યારે બોલ અથડાયા પછી આમ ઉપર જશે ને, એટલેનો પ્રારંભિક વેગ આટલો થયો, કેટલો થયો બોલો, તો પ્રારંભિક વેગ આપણને મળી ગયો વી જીરો બરાબર 37.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપરની તરફ ગતિ કરશે ને, આમથી બોલ ઉપરની તરફ જાય, ઉપરની તરફ જાય, જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ વખતે અંતિમ વેગ કેટલો હશે, તો શૂન્ય હશે, હવે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તેના માટે લાગતો સમય શોધો, તો સમય કેટલો હશે બોલો, તો એટી આપણે શોધી કાઢીએ, અને મહત્તમ ઊંચાઈ આપણને ખબર નથી, અંતિમ વેગ જીરો અને મહત્તમ ઊંચાઈ શોધી કાઢીએ, મહત્તમ ઊંચાઈ પહોંચ્યા પછી એ કઈ બાજુ ગતિ કરશે, નીચેની તરફ, હવે જ્યારે નીચેની તરફ ગતિ કરે તો પહેલાં મહત્તમ ઊંચાઈ માટે પ્રવેગ કેટલો હશે, તો -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, કારણ કે ઉર્ધ્વ દિશા માટે, તો આમ નીચે પછી આમ ઉપર, આપણે ઉપરની ગણતરી કરીએ છીએ અત્યારે, ઉપરની ગણતરી કરીએ તો મહત્તમ ઊંચાઈ શોધી કાઢીએ, હવે 90 મીટર નહીં હોય, કારણ કે વેગ ઘટી ગયો ને, એટલે હવે ઊંચાઈ થોડી ઘટશે, અમે તમે જો બોલ હાથમાં લઈ પછી આમ ટપકા પાડો તો તમને ખબર, પહેલો ટપકો પડે પછી ઊંચાઈ ઘટે પછી બીજા ટપકે, આમ ટપ 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 ઊંચાઈ ઘટતી જાય, ખબર પડી ને, તો એવો પ્રેક્ટિકલ તમે પહેલેથી કરી દીધો છે બરાબર, બાળ મંદિરમાં તમે ત્યારના તમે પ્રેક્ટિકલ કરતા આવ્યા છો બરાબર ને, તો હવે આપણે ગણતરી કરીએ, તો ઊંચાઈ એટલે ડી શોધો, તો ડી બરાબર વી જીરો ટી વત્તા 1/2 એટી સ્ક્વેર, વી જીરો તો જીરો, સોરી વી જીરો બરાબર કેટલા 37.8, 1/2, એની કિંમત કેટલી, સોરી હું આપણે આ સૂત્ર નહીં વાપરીએ, કારણ કે આમાં એન ટી બે આપણે બે અજ્ઞાત કિંમતો આવે ને પાછી, એટલે આપણે પેલું વી સ્ક્વેર વાળું સૂત્ર વાપરીએ તો એસ ડાયરેક્ટ મળી જશે, તો આપણે એ સૂત્ર જો આપણે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ad, વીની કિંમત કેટલી, તો 37.8 એનો વર્ગ, વી જીરોની કિંમત, સોરી વીની કિંમત 0 માઇનસ 37.8નો વર્ગ બરાબર 2, એની કિંમત કેટલી, તો -9.8
माइनस 9.8 गुणिया डी शोधवाना तो माइनस 37.8 नो स्क्वेर माइनस 9.8 लगेला 19.6 आगल निशानी के भी माइनस बराबर डी चलो आ माइनस माइनस उड़ी जाए और 37.8 नो वर्क करो भागे 19.6 चलो अनुसार रूप आबो तो आपने गणित 37.8 गुणिया 37.8 भाग्या 19.6 तो 72.9 तो डी बराबर कितना मर्चे 72.9 तो पहला ही वक्त ऊंचाई के लिए थी 9 मीटर थी બીજો વખત ઊંચાઈ કેટલી થઈ ગઈ બોલો 72.9 થઈ ગઈ કેટલી થઈ 72.9 થઈ ચલો ખબર પડી ને આ એક ટપકો બીજા ટપકે ઊંચાઈ 72.9 થઈ હવે 72.9 ઊંચાઈ થી ફરી પાછો કઈ બાજુ ગતિ કરા નીચેની તરફ ફરી પાછો ફર્સ ઉપર આથરા છે ને એટલે હવે જ્યારે 72.9 ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા થઈ જશે 0 ઊંચાઈ આપણી પાસે મળી ગઈ કેટલી તો 72.9 મીટર એટલે 90 મીટર ની પ્રમાણે જ અહીંયા ગણતરી કરવી પડશે અંતિમ વેગ v આપણે શોધવાનો છે સમય t શોધવાનો છે પણ સમય એવો કેટલો મળશે બોલો પહેલા જ આ ઉપર જવાનો સમય જો આપણે શોધ્યો નહીં પણ આપણે એક કામ કરીએ આ સમય શોધી કાઢીએ એટલે બમણો કરી દઈશું એટલે ઉપર જવા જેટલો સમય લાગે એટલો નીચે આવવા થાય કે એટલે સમય t આપણે એક જ વખત હું શોધું છું આમ તો અહીંયા શોધણનો બમણો કરશો તોય ચાલશે અહીંયા શોધી કાઢો તો બમણો કરી દો અહીંયા શોધો તોય બમણો કરો તમને જેમ યોગ્ય લાગે એમ કરજો બરાબર તો ગણ આપણથી સમય શોધવો હોય તો શોધી શકો ને તમે કયું સૂત્ર આવે v બરાબર જો અહીંયા શોધવું હોય તો લખી દઉં વી બરાબર વી જીરો પ્લસ એટ એટલે સમય મળી જશે વી બરાબર કેટલા જીરો વી જીરો બરાબર કેટલા તો 37.8 માઇનસ 9.8 ઇન્ટુ ટી તો 9.8 ટી બરાબર 37.8 તો ટી બરાબર કેટલા મળશે 37.8 ભાગ્યા 9.8 ચલો 37.8 ભાગ્યા 9.8 કરજો કેટલા થાય બોલો તો 37.8 ભાગ્યા 9.8 આપણે કરી દઈએ તો 37.8 ભાગ્યા 9.8 બરાબર કેટલા આવશે 3.8 આવે તો 3.8 સેકન્ડ થાય એટલે જતે 3.8 સેકન્ડ આવતે 3.8 સેકન્ડ એટલે ટોટલ સમય કેટલો આવશે બોલો તો અહીંયા સમય એવો શોધવાનો નહીં આનો બમણો કરી દેવાનો જેટલો ઉપર જાય એટલો જ નીચે આવે હવાના અવરોધબળને આપણે અવગણીએ છીએ એટલે ઉપર જ્યાં પછી નીચે આવે એટલે ઉપર જવાના 3.8 અને નીચે આવવાના 3.8 એટલે અહીંયા તમે સમય શોધો તોય ચાલે અહીંયા શોધો તોય ચાલે હવે અહીંયા શોધ્યો હોય તો અહીંયા શોધવાની જરૂર નથી અંતિમ વેગ શોધવો પડશે કારણ કે એનો પાસે દસમા ભાગનો ઘટાડવો પડશે ને આપણે એટલે તો 3.8 વત્તા 3.8 ટોટલ સમય આપણને મળી જશે હવે ચાલો વી બરાબર શોધવાના છે તો અહીંયા સૂત્ર વાપરીએ વી બરાબર અથવા તો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2AD હવે અધો દિશા છે એટલે પ્રવેગનું મૂલ્ય તો ધન લેવું પડશે ને તો વી સ્ક્વેરની કિંમત કેટલી શોધવાની વી જીરો સ્ક્વેરની કિંમત હવે કેટલી જો જીરોનો સ્ક્વેર એ બરાબર 9.8 ડી બરાબર કેટલા તો 72.9 તો આનું તમે ગુણાકાર કરો તો આનો જો ગુણાકાર કરવામાં આવે તો વીની કિંમત કેટલી મળશે જેટલો પ્રારંભિક વેગ હતો ને 37.8 એટલો એટલો જ પાછો મળશે તમે ગણતરી કરી જુઓ તો જો 9.8 એનું એજ છે ને આગળ જે ગણ્યું એનું એજ થાય છે અહીંયા જો આ 2×9.8 37.72.9 અહીંયા જે શોધાયા એ અહીંયા ગુણી કાઢો એટલે 37.8 જ આવશે કે નહીં વિસ્કેની કિંમત કેટલી આવે 37.8 નહીં તો ગુણાકાર કરો એટલે ખબર પડશે તમને ના એમ ખબર પડે તો આવું તો ખબર પડે કે નહીં તો જુઓ 72.8 ગુણ્યા 2×9.8 આનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ લઈ લઈએ 14×26નું વર્ગમૂળ લઈએ તો 37.8 થાય તો વીની કિંમત આપણને 37.8 મળી ચલો હવે આનો પાછો દસમા ભાગનો કરવાનો જો હજુ તો અહીંયા સમય અને સમય મળી ગયો સમય કેટલો મળશે 3.8 વત્તા 3.8 એટલે કેટલા થશે બોલો તો 3.8×2 7.6 કેટલો સમય થશે 7.6 આગળના કેટલા હતા 4.3 આગળના 4.3×7.6 ઉમેરી દો 4.3×7.6 ઉમેરીએ તો હજુ તો 12 થતા નથી 8×4 12 થાય ને હજુ તો એક સ્ટેપ આગળ વધવું પડશે આપણે તો જુઓ 90 મીટર ઊંચાઈથી નીચે આવ્યો સમય કેટલો 4.3 લાગ્યો
ફરી ઉપર ગયો ફરી નીચે આવ્યો તો સમય કેટલો થયો 7.6 આગળનો 4.3 આ 7.6 ફરી ટપકો પડીને ઉપર જશે અને ટપકો વાગીને ઉપર જશે આમ ઉપર જાય ને તો ફરી પાછો વેગ કેટલામાં ભાગનો થશે તો 37.8 નો દસમો ભાગ ઘટી જશે દસમો ભાગનો ઘટે તો શું થાય બોલો તો 37.8 ના દસમા ભાગનો ઘટે તો નવો વેગ કેટલો મળશે v0 9/10 v લખી દઉં ડાયરેક્ટ અમને લખ્યું હતું એવું જ કારણ કે એક ભાગનો ઘટે એટલે કેટલા થાય v - v/10 v - v/10 કરો 9v/10 થાય કે ના થાય કિંમત મૂકી દો 9/10 ને v ની કિંમત મૂકી દે એટલે તો 37.8 ચલો 9/10 × 37.8 કરજો કેટલા થાય તો 9/10 × 37.8 તો 9/10 × 37.8 × 9/10 તો નવો વેગ કેટલો મળશે તો 34.202 આમ ગણતરીનો દાખલો છે આખો કંટાળાજનક દાખલો છે હવે v0 આટલા મળે ફરી પાછો કઈ દિશામાં આપણે ઉર્ધ્વ દિશામાં મોકલી દઈએ તો અંતિમ વેગ કેટલો 0 અને અંતિમ વેગ ત્યારે ઊંચાઈ d શોધી કાઢીએ એ વખતનો સમય શોધી કાઢીએ તો ચલો સમય અને ઉર્ધ્વ દિશા માટે a ની કિંમત કેટલી થશે બોલો a ની કિંમત જો લઈએ તો a ની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેટલી a ની કિંમત તો આપણે v0 લખી દો v0 કેટલા મળ્યા તો v0 બરાબર ફરી એકવાર લખી દો 9/10 આ ઉપર લખીને એટલે લખી દઉં છું v બરાબર 9/10 × 37.8 બરાબર કેટલા મળશે તો 34.02 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ આવ્યો બરાબર હવે આટલા વેગથી ઉપર જશે પણ હવે સમય સામે ઘટી ગયો જો સમય કેટલો વાપરી દીધો આપણે 12 સેકન્ડ સુધી જવાનું હતું ને 12 સેકન્ડમાંથી બાદ કરો કેટલા તો એક તો 4.3 બાદ કરવા પડશે વત્તા 7.6 આગળના બાદ કરવા પડશે એટલે 0.1 સેકન્ડ જ રહ્યો 0.1 સેકન્ડમાં જે અંતિમ વેગ મળે એ શોધી કાઢીએ તો અંતિમ વેગ કેટલો મળશે ઉર્ધ્વ દિશા છે તો પ્રવેગની કિંમત કેટલી લેવાનું તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો ઉર્ધ્વ દિશા માટે સોરી માઇનસ તો અંતિમ વેગ આપણને મળી જશે v બરાબર v0 + at v0 ની કિંમત કેટલી મળી તો 34.02 a ની કિંમત કેટલી મળી તો -9.8 t ની કિંમત કેટલી તો 0.1 ખબર પડી આ ના પડી તો ફરી એકવાર બોલી દઉં છું ધારો કે પહેલી વાર ટપકો પડે અહીંથી આપણે બોલને ફેંક્યો નીચે પડ્યો પડ્યો કે નહીં પડ્યો કેટલો સમય લીધો 4.3 સેકન્ડ અને વેગ કેટલો હતો 42 મીટર પ્રતિ સેકન્ડ જ્યારે બોલ અહીંથી આમ નીચે આવે એટલે 42 મીટર પ્રતિ સેકન્ડ આવે પણ આમ ઉપર જાય એટલે દસમા ભાગનો ઘટી જાય એટલે કેટલો થયો બોલો દસમા ભાગનો ઘટી ગયો એટલે 37.8 હવે 37.8 એ પ્રારંભિક વેગથી આમ ઉપર જશે અંતિમ વેગ શૂન્ય થાય ફરી પાછો આમ નીચે આવે એટલે ઉપર જવાનો સમય કેટલો 3.8 નીચે આવવાનો સમય કેટલો 3.8 અને વેગ કેટલો તો એ વખતે 37.8 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા પડે એટલે ફરી પાછો 37.8 મીટર પ્રતિ સેકન્ડ વેગ હતો ને એનો દસમો ભાગ કરી દીધો તો એનો દસમો ભાગ કરી એટલે 34.2 હવે સમય કેટલો 12 સેકન્ડ સુધી જ આપણે દાલેક દોરવાનો છે એટલે 12માંથી 4.3 + 7.6 નો સરવાળો બાદ કરી દો 0.1 સેકન્ડમાં હવે ઉપર જેટલે પહોંચે એટલા સુધી આપણે આલેખ દોરવો પડે તો હવે v બરાબર શું લખી દઉં તો v ની કિંમત લો તો શોધવાની a બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો v બરાબર v0 + at આનું સાદરૂપ આપો તો ચલો આનું સાદરૂપ આપો ચલો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરી દઈએ કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરો કેટલી થાય બોલો તો આને ગણતરી કરવામાં જો આવે તો 34. પહેલાં ગુણાકાર કરી દઈએ ને કેટલો 9.8 × 0.1 0.98 એમાંથી 34.02 એ બાદ કરી દઈએ તો કેટલા થશે બોલો તો એ વખતે વેગ કેટલો હશે 33.04 મીટર પ્રતિ સેકન્ડ હશે તો હવે આપણે લઈએ સમય અને સામે લઈએ વેગ સમય લઈએ ધારો કે t = 0 ત્યારે વેગ 0 બરાબર એટલે કે આપણે સ્પીડ લેવાની એટલે ઝડપ તો ઝડપ 0 ત્યાં પછી સમય કેટલો લીધો બોલો હવે આપણે સમય લઈએ કેટલો તો 4.3 સેકન્ડ તો એક તે ઝડપ કેટલી તો 42 પછી સમય કેટલો લઈએ 7.6 સુધી ઝડપ કેટલી તો 37.8 અને સમય લઈએ પછી 4.3માં 7.6 ઉમેરો કેટલા થાય બોલો 4.3માં 7.6 ઉમેરો તો 4.3માં 7.6 ઉમેરવામાં આવે તો કેટલો સમય થશે બોલો 11. અહીંયા લખી દઈએ ને
4.3 માં 7.6 ઉમેરીએ એટલે તો એના બે ભાગ પાડી દઈએ તો એના જો ભાગ પાડવામાં આવે ને તો 4.3 માં પહેલા આપણે 3.6 ઉમેરીએ 3.6 ઉમેરીએ તો કેટલા થશે બોલો 4.3 વત્તા 3.6 કરો તો 4.3 વત્તા 3.6 તો 7.9 તો 7.9 એ પાછી ઝડપ કેટલી થઈ જાય છે 0 7.9 માં પાછા કેટલા ઉમેરીશું 3.6 ઉમેરો એટલે 11.5 11.5 એ ફરી પાછી ઝડપ કેટલી થઈ જાય બોલો 37.8 કેટલી થાય બોલો 37.8 થાય બરોબર અને ત્યાર પછી 11.5 માં પછી ઉમેરીએ તો 12 કેટલી થાય છે બોલો તો 12 આપણે ગણતરી કરી તો કેટલી 33.08 હવે આનો આલેખ તમારે V વિરુદ્ધ T નો આલેખ દોરવાનો છે તો V વિરુદ્ધ T નો આલેખ દોરી દઈએ તો અહીંયા આપણે ઝડપ લઈએ તો અહીંયા V વિરુદ્ધ T નો આલેખ 0 એ 0 એટલે આ બિંદુ મળશે પછી સમય આમ વધારતા જઈએ આ બાજુ ઝડપ લઈએ આ બાજુ સમય લઈશું ઝડપ કેટલા સુધી લેવાનું તો 42 સુધી લેવાની છે તો 42 અહીંયા એમાં તો લખી દઈએ 42 તો જો 6 પછી 12 18 10 10 12 18 24 નહીં મેં પડે નહીં 8 8 8 લઈએ 16 24 30 36 અને 42 આ બાજુ લઈએ સમય સમય જો કેટલા 12 સેકન્ડ સુધી છે ને તો 2 4 અથવા 4 લઈએ 4 8 અને 12 આ રીતે હવે જો 4.3 એટલે 4.3 અહીંયા હોય 4.3 એ 42 એટલે આ 42 આ 4.3 એ 42 આ 4.3 છે અંદાજિત મૂકી દઈએ આ 4.3 છે આગળ હવે એને જોડતો આલેખ દોરી તો આલેખ આમ મળે કે નહીં પછી શું કીધું છે તમને સમય કેટલો કીધો છે 7.9 તો 7.9 એ પાછો કેટલો થઈ જાય તો 37 કેટલા થાય બોલો 37 8 કેટલા થાય છે બોલો તો 37.8 સુધી જવાનું તો 7.9 એ 0 થઈ જાય 7.9 અહીંયા 0 ત્યારે 0 થશે ત્યાર પછી 7.9 એ 0 થઈ ગયું ત્યાર પછી 11.5 એ 37.8 તો અહીંયા 11.5 એ 37.8 તો 37.8 અને 12 કેટલા તો 33 તો એ 12 આ કેટલા આવશે 33 અહીંયા 33 તો એનો આલેખ આપણને આ રીતે મળે આવો આલેખ તૈયાર થાય સોરી માય થોડીક ભૂલ થઈ ગઈ આલેખ કેવો છે ખોટો છે બરાબર ચોકડી મારજો કારણ કે આપણે જે લેવાના છે ને વચ્ચે 10% ઘટે છે એ તો આપણે ભૂલી જ ગયા કે 10% વેગ ઘટે છે તો 10% વેગ ઘટે છે એ રીતે આપણે આલેખ દોરવો પડશે માટે આપણે આ ભૂલ થોડી સુધારી દઈશું આલેખ દોરવાની 10% વેગ ઘટે છે તો જુઓ અહીંયા ધ્યાન આપો વી વિરુદ્ધ ટી નો આપણે આલેખ દોરી દઈએ તો જો અહીંથી અહીંયા લઈએ 8 પછી કેટલા આવશે બોલો 16 પછી કેટલા 8 16 24 પછી 32 પછી કેટલા આવશે બોલો 24 નો 8 ઉમેરો 32 કે 37 થાય 30 થાય 32 32 માં 8 ઉમેરો તો 40 40 માં 8 ઉમેરીએ તો 8 8 ઉમેરતા જઈએ કે 6 6 ઉમેરીએ એક કામ કરો 6 6 મોટો જ આલેખ દોરીએ એટલે તમને સ્પષ્ટ દેખાય એક જ કામ કરીએ મોટો આલેખ દોરીએ 4 4 ની ગેપ વાળો દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે તમારે પછી એ રીતે રિડ્યુસ કરી દેવાનું માં બરાબર 4 4 એટલે અહીંયા 4 પછી 8 પછી 12 પછી 16 પછી કેટલા આવશે ઉમેરો 20 20 માં 4 ઉમેરો 24 24 માં 4 ઉમેરો 28 28 માં 4 ઉમેરો 32 32 માં 4 ઉમેરો 37 37 માં 4 ઉમેરો 40 40 માં 4 ઉમેરો 44 બરોબર એટલે આપણને ખબર પડી જાય 42 અહીંયા હોય ચાર ચારની ગેપ રાખે અહીંયા સમય માટે લખ્યું ને સમય માટે જુઓ 12 સેકન્ડ સુધી જવાનું છે ને બે બે લઉં છું બે
પછી 4 પછી 6 8 પછી 10 અને 12 હવે આ લેખ ધોરણમાં જાવ છે તો આ લેખ ધોરણમાં જા લઈ લીધી હવે તો 0 0 એટલે આ બિંદુ મળે કે ના મળે પછી કેટલો કીધું સમય જો સમય 4.342 ચલો 4.342 એ પહોંચી જઈએ તો આ 4.3 અહીંયા હશે અંદાજિત અંદાજિત હું 4.3 અહીંયા લઉં છું આ 4.3 અંદાજિત કિંમત લેવાની તમારે 4.3 છે આગળ 4.3 એ 42 એટલે અંદાજિત 42 આ છે તો એ આ અને આ એટલે આ બિંદુ મળે હવે આનો આલેખ દોરીને તો આલેખ આપણને આ રીતે મળશે આ બેને જોડો આને દોરણ તમને આ તમે બિંદુ નક્કી કરવા માટે આ તમારે દોરવાનું નથી આ સીધી રેખા દોરવાય કારણ કે અચળ પ્રયોગી ગતિ છે ગુરુત્વ પ્રયોગી ગતિ કરે અચળ પ્રયોગી ગતિ માટે વી વિરુટીનો આલેખ આવો આવે કે નહીં પછી જો 32.8 સોરી 37.8 આ 36 અને અહીંયા 37.8 હશે એટલે આમ ફટ લઈને આટલો વેગ ઘટી જ જાય છે 37.8 થાય છે એટલે અહીંથી ગતિની શરૂઆત થાય 37.8 થી કઈ બાજુ જાય છે બોલો તો 0 તરફ જાય છે 37.8 થી 0 તરફ એટલે કેટલી સેકન્ડે જાય છે 7.9 તો અહીંયા 8 ની બાજુમાં 7.9 હોય કે નહીં 8 ની બાજુમાં અહીંયા 7.9 છે એટલે અહીંથી આમ સીધો ઘટ્યો ઘટ્યો 37.7 આવી ગયા બરોબર કેમ સીધી રેખા દોરી મેં ત્યાં અંત્ય ઘટી જ જાય છે દસમા ભાગનો ઘટ્યો દસમા ભાગનો ઘટ્યો એટલે 37.7 આવી ગયો એટલે આપણે હમણે પેલા આગળના આલેખમાં ઘટેલું બતાવ્યું જ નહીં એટલે ઘટ્યો અને ત્યાંથી પછી શું થાય બરાબર 4.3 પછી 7.9 જે તો 0 થઈ જાય એટલે પછી સીધા અહીંયા 7.9 0 લઈ જઈએ તો આને આમ જોડી દઈએ તમારે પેન્સિલ પેન્સિલનો ઉપયોગ કરી મસ્ત આલેખ દોરવાનો મારા જેવું નહીં દોરવાનો શું કીધું પેન્સિલનો ઉપયોગ કરી મારાથી સરસ આલેખ તમારે દોરવાનો રહેશે બરાબર તો 7.9 આપણને શું મળ્યું 0 મળે કે ના મળે ફરી પાછું થશે 11.5 37 થઈ જશે એટલે 11.5 પાછો અહીંયા 37 આ 12 11.5 અહીંયા છે તો એ 37 તો આ 37ની લાઈન છે જોજો એ 37.2ની લાઈન આ રહી અને અહીંયા આપણે 11.5 લઈ લઈએ એ 11.5 એટલે આ બિંદુ મળે એટલે આ લેખ દોરીએ ને તો આમ તમારે પેન્સિલની ચકાચક પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાનો મારાથી મસ્ત આલેખ દોરવો પડે શું દોરવો પડે મસ્ત આલેખ બરાબર પછીથી 33.8 થઈ જાય 37.8માં 5% ઘટે ને પાછો અહીંથી વેગ ઘટશે કે નહીં હવે વેગ ઘટે એટલે કેટલો થાય 34.2 થાય દસમા ભાગનો ઘટશે એટલે 34.2 તો 34.2 આ 32 આ 36 અહીંયા એ આ 34.2 અહીંયા હશે તો આમ વેગ ઘટશે આ 34.2 થયો અને ત્યાંથી પાછો 0.1 સેકન્ડમાં કાપેલું 33.4 તો 33.4 એ આ 32 અને આ 33.4 અહીંયા હશે આનો આલેખ આ બનાવવો મળે આવા પ્રકારનો અહીંયા 10% ઘટ્યો અહીંયા 10% ઘટ્યો અહીંયા વધીને મહત્તમ થયો ફરી પાછો ઘટીને પાછો શૂન્ય થયો ફરી પાછો વધીને મહત્તમ થયો ઘટીને શૂન્ય થયો ઝડપનો આલેખ દોરીએ તો આલેખ આપણને આ રીતે મળે ચલો ખ્યાલ આવી ગયો કે નહીં તો આવો આલેખ દોરતો આવડશે તો આ વી વિરુટીનો આલેખ થયો જો આલેખમાં ખબર ના પડે તો મેસેજ લખી અને જાણી લેવાનું ફરી આપણે સમજાવી દઈશું પણ આવડવું જોઈએ અથવા તો તમારો ફોન કરીને જાણી લેવાનું બરાબર વિડીયો કોલ નહીં કરવાનો સીધો ફોન જ કરવાનો આટલું યાદ રાખવાનું તો આજે ખાલી 1/2 કલાકનો દાખલો જ પૂરો થયો તો એક ઓકવર્ડ દાખલો છે તો મહેરબાની કરીને આટલું તમારે પૂરું કરી દેવાનું